સફરજન મારું છે. હા તો અત્યારે મારી ઈચ્છા થઈ તો મેં લઈ લીધું. અરે એમ કઈ થોડી હોય, માળા પૂછે તો ખરી કે નહીં? સાચું કીધું તે, પૂછવું જોઈએ. શિવિન ધામની સરપંચની ગાદી મારા બાપુ અને દાદાની હતી. એ પચાવી પાડતી વખતે તમે કોઈએ પૂછ્યું? બંધ કરને, બંધ કર તારી આ લવારી. હા ને, તને એવું લાગ્યું હશે કે મેં હિતેશને કાકડા ખવડાવ્યા એટલે તને પણ ખાવા પડશે, હે ને? હા બોલ. હા લે, ચૂંટવી લીધું, તારાથી થાય ને એક કરી. સારું થયું તે લઈ લીધું, એમ પણ હું ફેંકી જ દેવાની હું. તારી નજર જેની પર પડે એ ક્યાં ખબર. ઘરમાં બે નાના બાળકો હોવા છતાં એક સફરજન સિવાય બીજું કઈ છે જ નહીં. અરે તમે લોકો કંજૂસ છો કે ગરીબ, કઈક તો સમજ પડે. અરે અમારું મૂકો ને તમે તમારું જુઓ ને. તમે હું છો પેલા નક્કી કરી લ્યો કે તમે લોકો ખાઉદરાવ છો કે ભિખારાવ છો, ખબર જ નથી પડતી. હે આવ્યા ત્યારના માગ માગ ને માગ કરો છો. હક છે એટલે માંગુ છું. અને હક ના કહેવાય, આને પચાવી પાડવું કહેવાય. હા યાદ રાખ. તને આ નથી શોખતું શિલ્પા, પચાવી પાડવાની આદત તારા અને તારા ઘરના લોકોમાં છે. અરે મૂક ને લગતું, પુત્રા તારે ખાવું જ છે ને. હે ખાવું જ છે ને, તો જા જઈને લઈ આવ. ને ફદ્યા ન હોય તો ચિંતા ન કરતી હો, ખાલી બાપજીનું નામ લઈ દેજે. એ લોકો તને આખી આખી થેલી ભરી દે હે ને, એક રૂપિયો નહીં લે. જા એ લવારી બંધ કર, ને વાત રહી લેવાની તો યાદ રાખજે નામ, ઉત્તરા રણજીતસિંહ શક્તિસિંહ મુંજવા. માંગીશ નહીં. શાસ્ત્રીજી કહેતા હતા કે મારી 7:30 ચાલુ થવાની લાગે છે. આજ લાગે છે. મારી 2 મિનિટ વાત કરવી હતી તમારી સાથે. મારી આ રણજીતસિંહ બાપુએ મિલકતના કાગળિયા આપ્યા છે, એ મિલકતમાં અડધો અડધો ભાગ કરવાની વાત કરે છે. મારી મિલકતમાં એટલે હવેલીમાં? મારી ખેતરવાડી અને ખીજડાવાડી શેરી પાસે જે આપણી જમીન છે ને,
એમાં પણ હતી ખાતરી હતી કે હંદાય હરામખોરો છે એટલે તારા બાપજી કોઈ દી આ લોકોનું નામ એ નહોતા લેતા પણ આ હવેલી તો બાપજીની છે તારે તો હંધીએ ખબર છે ને હા માડી અને બાપજીની ગેરહાજરીમાં આ બધી સંપત્તિનો હક તમારો ગણાય એટલે જ તમે જે કહેશો જેમ કહેશો એમ જ થશે એટલે કઈ હુચકો પડે એમ કે ને એટલે એમ કે કરતા અર્તાની ગેરહયાતીમાં એની બધી સંપત્તિની માલિકી એની ધર્મપત્નીની થઈ જાય સંતાનોને પણ ના મળે તો પછી મારા જેઠજીને શેનો સનેપાત ઉપડ્યો છે ભાગ માંગવાનો મારી એમના વકીલનું એવું કહેવું છે કે આ જેટલી પણ મિલકત છે ને પણ તારા બાપજીએ જે હવેલી ગીરવે મૂકી હતી એનું કદાચ બાપુએ એ સમયે એવું કીધું હશે કે એકલા વારસ છે આ હવેલીના એટલે તો મારી હવે શું કરવું છે હવે શું કરવાનું એટલે તું ડોબો છે અરે આ હવેલીનો ભાગ એ લોકોને અપાતો હોય આ હવેલી કેટલી વાર પડવા જેવી થઈ ગઈ હતી ધરતીકંપમાં આ મેદાન થઈ ગયું ત્યારે ક્યાં આવ્યા હતા આ બાપ દાદાની મિલકત ફરીથી ઊભી કરવા હાટું ના આ હવેલીમાં એમને ભાગ નહીં મળે અને આ હવેલીમાં હુકામ જે જમીન છે એમાં એમનો કાંઈ ભાગ નથી શિલ્પા મને કહેતી હતી ઉદ્યોગનું નવું કારખાનું ખોલવાનું છે હા મારી પણ એ પણ ને બણ મેં કહ્યું એ નક્કી છે આ જમીન પર તો કારખાનું જ બનશે કહી દેજે એ લોકોને કે આ જમીન ગામની ભલાઈ હાટુ વપરાવાની છે કાગળિયા તો આપ્યા છે અજયને જોઈએ એ લોકોનો શું જવાબ આવે પણ મને એવું લાગે છે કે એને થોડો સમય આપવો જોઈએ શું કામ બાપુ તમે આ લોકોને સમય શું કામ આપ્યો તમને ખબર છે ને આ લોકો કેવા છે સમય મળતાની સાથે જ રાઈમનો પહાડ ઉભો કરી દેશે અરે છોડી તું મને ઓળખે છે ને પહાડ તો એની સામે ઉભો થાય જે ઉંડેરડા જેવા હોય અરે આયા તો એની સામે હું દાલ મથો ઉભો છું તો પણ બાપુ તમારે એમને સમય નહોતો આપવાનો ઠીક છે હું કાલે હવારે અજયને પૂછીશ બાપુ તમે આ બધાને મળ્યા તમને શું લાગે છે કામ પતશે કામ કેમ નો પતે અરે કામ પણ પતશે ને આપણો હક પણ આપણને મળશે આપણો હક આ લોકો આપે કે નો આપે એ લોકોની વાત છે પણ છોડી આપણે આપણો હક લઈને રહેશું એ આપણી વાત છે એનું એ જાણે આપણે આપણું કામ કઢાવીશું ગમે એ રીતે હાવ હાચો પણ છોડી હવે વખત રહ્યો છે કેટલો 25-50 કલાકનો પણ હવે તું પગ મેલ અને જા જઈને થોડો આરામ કર ઠીક છે
કુવાની તૈયારી? બસ તૈયારી, સૂતો નહોતો વાલા. મને લાગે છે હું ખોટા સમય આવી ગયો. આપણે કાલે વાત કરીએ, હું પછી આવું. અરે કાલની ક્યાં વાત કરે છે, આવ્યો છે તો ઘડીનો લાભ લઈ લે. બે આ કાગળિયા મેં બધા વાંચી લીધા છે, માડીને પણ વાત કરી અને માડીએ જવાબ આપી દીધો છે. સટાસટી જવાબ દીધો એનો અર્થ ના તો નથી. બધી વાત બધી પરિસ્થિતિ મેં એમને બરાબર સમજાવી ને પછી માડીએ નિર્ણય લીધો છે કે તમને કોઈ હક નહીં મળે. આ હવેલી બાપુએ બનાવી છે એટલે આની ઉપર તો તમારો કોઈ હક લાગુ પડતો નથી. પણ હા, તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે આ હવેલીમાં રહી શકો છો. બસ આડી અવળી વાત કરવાને બદલે સીધો કેમ નથી બોલતો કે કાગળિયા પર મતું નથી લાગ્યું? હવેલી, જમીન, આ બધામાં મને મારો હક નથી આપવો એમ જ ને? જો મોટા બાપુ, આજે જે ગામની જમીન છે એના માટે મારે તમને એક વિનંતી કરવાની છે. અમે છે ને એ જમીન ઉપર ગૃહોદ્યોગનો વિકાસ કરવા માંગીએ છીએ. તો શું છે કે ગૃહોદ્યોગનો વિકાસ થશે તો એની સાથે સાથે ગામનો વિકાસ પણ જોડાયેલો છે. ગામની મહિલાઓ ગૃહોદ્યોગમાં કામ કરે છે, તેમને રોજગારી મળશે નવી. એટલે તમારી પરવાની એક વાત કહું વાલા, તમે લોકોએ ફક્ત ના નથી પાડી, બસ. ના મોટા બાપુ, તમે મને ખોટો સમજી રહ્યા છો. જા, મને મારો જવાબ મળી ગયો છે અને હવે આ કાગળિયાનો કોઈ અર્થ નથી. મોટા બાપુ, તમે મારી વાત સમજો. એક કામ કરીએ, આ જમીનના બદલામાં અમે તમને ખેતર આપી દઈ. રેવા દે અને જા, જઈને નિંદર કર. મોટા બાપુ, તમે મેં કાંઈ કીધું તને? જા, જઈને નિંદર કર, નહીં તો તારા ઓલા ટેણિયાને વાર્તા સંભળાવ. જા. આવી જાગમાં અમે વર્ષોથી હડકતા રહ્યા છે, પણ હવે આ આગમાં હવેલીની હારે આ હંધાઈ બળી જાય. મને ના પાડી, પણ જોજો હવે આ હવેલીમાં કુરુક્ષેત્ર મંડા હે. શું થયું અજય? હવેલીમાં ભાગ આપવાની ના પાડી હતી મોટા બાપુ, અને ઉદ્યોગ માટે જે જમીનની વાત હતી એ પણ. શું કહ્યું એમણે? જવાબ આપવાનું ટાળી દીધું એમ.
એટલે હવે આખી વાત ગુચાવડે ચડી ગઈ. હા ગોરાંદે, આટલો વખત એમણે જે બધું સહન કર્યું છે એના પછી એમને એવું લાગે છે કે એમને હક મળવો જોઈએ, બધામાં ભાગ મળવો જોઈએ. એ વાતને સરળતાથી લેવા તૈયાર જ નથી. પણ અજય, એમને હવેલીમાં રહેવાની માડીએ ક્યાં ના પાડી છે, અને આજે જમીન આપણે માંગી રહ્યા છે એ આપણે આપણા ઉપયોગ માટે થોડી માંગીએ. બાપુ એ તો કાગળિયા બાળિયા, પણ તમે લોકોએ તો સંબંધોની રાખ કરી નાખી. મનના ખૂણામાં અંદર ને અંદર ક્યાંક એવું હતું કે તમે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહીં કરો, પણ ના, અને હું લડીશ મારા હક માટે અને મારા બાપુના હક માટે. યાદ રાખજો, આજથી તમે મોટા ભાઈ, પણ જંગના મેદાનમાં તમે શત્રુ. મારો સૌથી મોટો શત્રુ તમે.